થંબનેલ જોઈ લીધી હશે એટલે ખબર પડી ગઈ હશે કે શું વાત કરવાની છે. તો સંગ્રહાલયો કે પછી મ્યુઝિયમો, બરાબર. આજે વાત કરવાની છે સંગ્રહાલય અને મ્યુઝિયમ વિશે, બરાબર. ગયા વિડીયોમાં જે ટી શર્ટ પહેર્યું હતું એનું એ ટી શર્ટ છે, એટલે એના એ જ સવાલય છે, સમજ્યા. એટલે ચાલુ કરી દઉં છું. ગાંધી સ્મારક સંગ્રહાલય, બરાબર. આ બધું જ ઘસાઈ ગયેલું છે અને આપણે ઘસવાનું છે. તો ગાંધી સ્મારક સંગ્રહાલય છે ને મિત્રો, અમદાવાદમાં સાબરમતી, બરાબર ને, સાબરમતી અમદાવાદ, બરાબર ને. અહીંયા હું AMD લખી નાખું છું એટલે અમદાવાદ, ત્યાં આવેલું છે મિત્રો. પછી છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ, કેલિકો મ્યુઝિયમ અંબાલાલ ભાઈ સારાભાઈની, બરાબર. એમાં જે એમની જે જીવન એમને જીવ્યા હતા અને એ બહુ મહાન હસ્તી છે, બરાબર. અને એમના એમનું એક મ્યુઝિયમ છે એ અમદાવાદની અંદર છે, બરાબર ને. અંબાલાલ અમદાવાદની અંદર છે, અંબાલાલનું છે એ. વિક્રમભાઈ સારાભાઈ છે ને, પપ્પા આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન ભવન, નૃવંશ આ ગુજરાત વિદ્યાપીઠની અંદર અમદાવાદ, બરાબર ને. આ ગુજરાત વિદ્યાપીઠ, બરાબર ને, વિદ્યાપીઠ છે ત્યાં અમદાવાદની અંદર આવેલું છે. અમદાવાદ આ એ આદિવાસીનો જે જે કોમ છે અલગ અલગ આદિવાસીઓનું, એમનું ત્યાં પૂતળા મૂકેલા છે, બરાબર. એટલે એક જોરદાર મ્યુઝિયમ છે. તમે એક વખત આંટો મારવા જશો ને, તમને આંટો મારીને બહાર આવશો ને, એટલે એક બુક હશે અને એમાં તમારે લખવાનું કે તમે આજે જોયું, લાઈફમાં પહેલી વખત છે જોયું છે, તમારો કેવો અનુભવ છે, બહુ જબરજસ્ત. અને હુબહુ તમને કોઈ આદિવાસીના ઘરમાં તમે જાઓ ને એવું જે જોરદાર મ્યુઝિયમ છે મિત્રો, જોવા લાયક છે. ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન ભવન એવું છે, ભોજે ભવન અધ્યયન અને સંશોધન. આ તો બધાને ખબર છે અમદાવાદની અંદર છે આ રીતે, બરાબર. એવી રીતે LD પ્રાચી વિદ્યા મંદિર એ અમદાવાદની અંદર જ છે. સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, અને આગલા બી વિડીયોમાં આપણે વાત થઈ ગઈ હતી, બરાબર. જે તે આપણે પેલેસોનો મહેલોની વાત થઈ ગઈ હતી ને એમાં સરદાર પટેલની વાત, એ અમદાવાદની અંદર છે. મોતીશાહી જે મહેલ હતો અને પછી સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યો 1975માં. બીજી મેડિકલ કોલેજ મ્યુઝિયમ આ અમદાવાદની અંદર છે મિત્રો, બીજી મેડિકલ કોલેજ છે. પતંગ મ્યુઝિયમ મિત્રો, પતંગ મ્યુઝિયમ છે, પતંગ મ્યુઝિયમ એ અમદાવાદની અંદર છે. અને ભાનુશાહ કરીને છે, ભાનુશાહ, બરાબર. આ વ્યક્તિએ આ બનાવ્યું હતું પતંગ મ્યુઝિયમ, બરાબર. પ્રચલિત છે આ, બરાબર. અમદાવાદનું 1 2 3 4 5 6 7 8 નામ અમદાવાદના થઈ ગયા મિત્રો. આ સંગ્રહાલયોની વાત ચાલે છે અમદાવાદમાં, બરાબર. અને આટલા અમદાવાદના 8 જેટલા પતંગ મ્યુઝિયમ સુધી, ગાંધી સ્મારક સંગ્રહાલયથી લઈને પતંગ મ્યુઝિયમ સુધી અમદાવાદમાં જ સ્મારકો છે. એક વખત અમદાવાદ જાઓ એટલે 8-8 સ્મારકો તમારે જોવા જાય મિત્રો, બરાબર. પછી છે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી મિત્રો. વડોદરાનું નામ આવ્યું છે એટલો તમે સમજી જાઓ કે સૌથી જૂનું, બરાબર ને, સૌથી જૂનું છે કચ્છમાં. સૌથી મોટું હોય ને તો વડોદરાની અંદર. આ પણ તમને ખબર જ હશે, બરાબર. તો આપણે આને રિપીટ કરી નાખીએ, ઘસી નાખીએ. હેલ્થ મ્યુઝિયમ આ વડોદરાની અંદર છે, બરાબર. હેલ્થ મ્યુઝિયમ, બરાબર. ખરેખર આ હેલ્થ મ્યુઝિયમ જોવાલાયક છે. ઉપરનું પિક્ચર ગેલેરી છે એ પણ જોવાલાયક છે. મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ આ વડોદરાની અંદર છે, બરાબર. મહેલોની નગરી વડોદરા. MS યુનિવર્સિટી જે છે ને મહારાજા, જે યુનિવર્સિટી છે વડોદરાની અંદર, અને એ યુનિવર્સિટીનું પુરાતત્વ વિષયકનું એક સંગ્રહાલય છે આખું, બરાબર. એ વડોદરાની અંદર MS યુનિવર્સિટી, ક્યાં તો વડોદરા તો ખબર પડી જ જાય, પણ એ MS યુનિવર્સિટીનું પુરાતત્વ વિષયકનું છે મિત્રો, આ પુરાતત્વ વિષયનું છે. અને 13માં નંબરે મેં લખ્યું છે કચ્છ મ્યુઝિયમ, કચ્છ ભુજ, બરાબર. કચ્છમાં ક્યાં તો ભુજની અંદર સૌથી જૂનું મ્યુઝિયમ હોય ને તો એ કચ્છની અંદર છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ દર્શન, તો મિત્રો ભારતીય સંસ્કૃતિ દર્શન છે ને એ પણ કચ્છની અંદર છે, ભુજમાં, બરાબર. ભુજ આ છે ને ગ્રામીણ
આવ્યું છે, ગ્રામીણ સંસ્કૃતિ દર્શાવતું છે. આખું જે ભારતીય સંસ્કૃતિ દર્શન છે ને, એ ગ્રામીણ લોકો જે પણ અહીંયા કચ્છના ભુજમાં છે ને એ બાબતથી ખબર. એવું ને એવું જ છે, શ્રી એ વજીરનું કચ્છી ભરતકામ આ ભુજમાં છે. પછી છે ગાંધી સ્મૃતિ અને બાર્ટન મ્યુઝિયમ. આપણે આના આગલા વિડીયો જે હતો ને, એ પુસ્તકાલયો ગ્રંથાલયો, એની અંદર ગાંધી સ્મૃતિ બાર્ટન મ્યુઝિયમ હતો. આ બંને છે ને આ બે ભાવનગરમાં છે, બરાબર. પછી છે ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ, બરાબર. ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ છે ને મિત્રો, આ તમારે કોમેન્ટ મારવાનું છે, બરાબર. કેમ કે વારંવાર પૂછાતું નથી, બરાબર. તો મેં આને તમારે કોમેન્ટ મારવાનું રહેશે મિત્રો. આ તમે કોમેન્ટમાં મને જણાવો ખરેખર આ ક્યાં આવ્યું છે, બરાબર. વલ્લભીપુર મ્યુઝિયમ, બરાબર. તો એ વલ્લભીપુરની અંદર જ છે, ભાવનગરનો તાલુકો છે, બરાબર. બોટાદથી આમ નજીક પડે વલ્લભીપુર. પછી છે દરબાર હોલ મ્યુઝિયમ. તો દરબાર હોલ છે જૂનાગઢની અંદર. વોટસન મ્યુઝિયમ, બરાબર. વોટસન મ્યુઝિયમ મિત્રો, હું જ્યારે હું નાનો હતો એટલે કે 8મા 9મા ભણતો ને ત્યારે હું વોટસન મ્યુઝિયમ નામ સાંભળ્યું એટલે મને ક્રિકેટમાં વોટસન આવે ને, ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે, બરાબર, એ યાદ આવતું. મને એમ થયું કે એમના નામે કોઈ મ્યુઝિયમ કદાચ હશે રાજકોટમાં રમવા આવ્યો આવે તો. પણ પછી ખબર પડી કે નહીં, આ તો કંઈક અલગ જ છે. રાજકોટની અંદર હું આવી રીતે યાદ રાખતો હતો એટલે વોટસન મ્યુઝિયમ છે રાજકોટમાં ને એવું ને એવું, અને યાદ રહી જાય એવું, અને મસ્ત ઢીંગલી જેવું મ્યુઝિયમ હોય તો એ ઢીંગલી મ્યુઝિયમ રાજકોટ. સરદાર પટેલ મ્યુઝિયમ મિત્રો, સરદાર પટેલ મ્યુઝિયમ છે ને વલ્લભ વિદ્યાનગરની અંદર છે. વલ્લભ વિદ્યાનગર. અને સરદાર સંગ્રહાલય કોઈ પૂછે, સરદાર સંગ્રહાલય આ બે અલગ મ્યુઝિયમ છે. સરદાર પટેલ મ્યુઝિયમ આખું અલગ છે અને સરદાર સંગ્રહાલય સુરતની અંદર છે, બરાબર. સુરતની અંદર નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય. નેચરલ હિસ્ટ્રી તો ગાંધીનગર આપણું પાટનગર, બરાબર. ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, બરાબર. ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય તો એ છે કપ્પડવંજની અંદર, બરાબર. કપ્પડવંજ ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય કપ્પડવંજની અંદર. સાપુતારા મ્યુઝિયમ તો ડાંગનું સાપુતારા. આ છે ને માનવશાસ્ત્ર ઉપર એ આખું અલગ એ તમે મ્યુઝિયમમાં જશો ને સાપુતારા મ્યુઝિયમ, તો માનવશાસ્ત્ર સંબંધિત આ મ્યુઝિયમ છે. અને લેડી વિલ્સન છે એ ધરમપુરની અંદર છે, બરાબર. વલસાડમાં આ વલસાડ સાપુતારાથી આગળ જાઓ નવસારી પછી વલસાડ, લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડની અંદર છે, બરાબર. અને રજની પરીખ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, બરાબર. રજની પરીખ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ છે ને એ ખંભાતની અંદર છે, ખંભાત. જબરજસ્ત. આદિવાસી લોકકલા સંગ્રહાલય તો આ છોટા ઉદેપુર, છોટા ઉદેપુર, છોટા ઉદેપુરની અંદર આદિવાસી લોકકલા માટે, લોકથી આના જે લોકકલા છે ને એમની એની માટે પ્રખ્યાત છે. અને પ્રભાસ પાટણ મ્યુઝિયમ તો એમાં નામ જ સમાઈ ગયેલું છે એ પ્રમાણે, પ્રભાસ પાટણ, બરાબર. આ ક્યાં આવ્યું તો પ્રભાસ પાટણમાં. અને જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ, બરાબર. એન્ટિક્વિટીઝ જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ કોઈ પૂછે તો એ ક્યાં હોય, તો જ્યાં એનું પેલું નામ હોય એટલે કે જામનગરમાં. મિત્રો આજે આપણે સંગ્રહાલયની વાત કરી છે, બરાબર. અને અમુક વસ્તુ તો એવી છે કે ખરેખર આંખ બંધ કરીને આપણે જવાબ આપી શકીએ, પણ અમુક નામ એવા છે, રજની પરીખ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ છે, કે પછી સરદાર પટેલ અને સરદાર સંગ્રહાલય અને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક જેવા અલગ અલગ નામો, બે ત્રણ નામ એવા ભેગા થઈ જાય, ગાંધી સ્મૃતિ, ગાંધી સ્મારક, ગાંધી સ્મૃતિ, એવી રીતે અલગ અલગ નામ ભેગા થઈ જાય તો, બરાબર, કન્ફ્યુઝ થઈ જવાય મગજથી, બરાબર. એટલે આજે આપણે 32 જેટલા નામોને ઘસી નાખ્યા છે, બરાબર. આજના વિડીયોની અંદર આપણે સંગ્રહાલયો અને મ્યુઝિયમની વાત થઈ ગઈ. આના આગલા વિડીયોની અંદર મિત્રો આપણે ગ્રંથાલયોની પુસ્તકાલયની વાત કરી હતી. આવી જ રીતે કંઈક રસપ્રદ વાતો કરતા રહીશું. આજના વિડીયોમાં આટલું જ.
મને રજા આપો, ખૂબ ખૂબ આભાર.